રાજકોટની આ સંસ્થાએ 5 લાખ વૃક્ષો વાવી ઉછેરી મોટા કર્યાનો દાવો છે. 5 જૂન 2014 અમે આ વૃક્ષારોપણની શરૂઆત કરી. અત્યાર સુધીમાં 5 લાખથી વધુ ઝાડ મોટા કરી દીધા. વૃક્ષારોપણ એ મહત્વનું નથી, કેટલા વૃક્ષો ઉજરી અને મોટા થયા, વટવૃક્ષ બન્યા, એવા અમારી પાસે અત્યાર સુધીમાં અમે 5 લાખ વૃક્ષોને વાવી અને મોટા કરી દીધા છે. એક વૃક્ષ વાવી તેઓ 3 વર્ષ સુધી તેની માવજત કરે છે. અમે એટલા જ વૃક્ષો વાવીએ કે જેને દર 3 દિવસે 3 વર્ષ સુધી નિયમિત પાણી પાઈ શકીએ, દર મહિને એકવાર ખાતર દવા આપી શકીએ. અત્યારે અમારી પાસે 70 ટ્રેક્ટર 70 ટેન્કર 150થી વધુ ટોટલ માવજત માટેના સાધનો વાહનો છે પાણી પાવા માટેના, અને 480 માણસોનો પગારદાર સ્ટાફ છે, જેથી કરી અને આનું નિયમિત મેન્ટેન થઈ શકે. એટલે ખૂબ સારી ટીમ છે. અને ખાલી વૃક્ષારોપણ જ નહીં, પણ એક વડનો નાનો છોડ વાવ્યો હોય તો એ ઘટાટોપ બને ત્યાં સુધી અમારી જવાબદારી છે. વડ, લીમડો, પીપળો જેવા લાંબુ આયુષ્ય ધરાવતા ઘટાદાર વૃક્ષોનું વધારે પ્રમાણમાં વાવેતર કરે છે. કે વડ, પીપર, પીપળો, લીમડો આ 200 કે તેથી વધુ વર્ષનું આયુષ્ય ધરાવે છે. અને અમે એવા જ વૃક્ષો વાવીએ છીએ. અમે ક્યાંય એક પણ ગુલમોર વાવતા નથી કે જેનું ટૂંકું આયુષ્ય હોય. અમે એવા જ વૃક્ષો વાવીએ કે જેમાં પક્ષીઓને ખાવા માટે કંઈક ને કંઈક એની ટેટા કે એના નાના નાના ફ્રૂટ્સ આવતા હોય અને 200 વર્ષ કે તેથી વધુનું આયુષ્ય હોય. વૃક્ષારોપણ કરવા ગામડા સાથે એક અનોખું મોડેલ અપનાવ્યું છે. અમે અત્યાર સુધીમાં ખૂબ ખર્ચો કર્યો, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, અને હવે આ વર્ષે અમે એવી સ્કીમ કરી છે કે કોઈ પણ ગામ 1500 કે તેથી વધુ વૃક્ષો વાવવા તૈયાર થાય તો 7 ફૂટનું પિંજરું, 8-10 ફૂટનું ઝાડ વાવી દઈએ, દર 3 દિવસે 3 વર્ષ સુધી પાણી પાય, એ જ ગામમાં અમારી ટીમ મૂકી દઈ, ટ્રેક્ટર ટેન્કર આપી દઈ, અને જે આ ટોટલ ખર્ચ થાય એમાં 50% ગામમાં સ્પોન્સર કરવાનું અને 50% સદભાવના વૃદ્ધાશ્રમ ચૂકવે. આ યોજનામાં અમને ખૂબ પ્રતિસાદ મળ્યો કે અમારે 35 ગામ કરવા હતા તો અત્યારે 50 ગામ થઈ ગયા અને એટલું બધું વેઇટિંગ છે. ખૂબ લોકો આમાં સામેથી આવે છે જે પોતાના વતનમાંથી બહાર સિટીમાં ગયા હોય, રાજકોટ, બોમ્બે કે સુરત, ત્યાંથી લોકોના અમને ફોન આવે છે કે ભાઈ મારું ગામનો હું ખર્ચ આપી દઉં છું, તમે અડધો ખર્ચ તમે આપો, અડધો અમે આપીએ. તો અમે આ રીતે કામ કરીએ છીએ અને અમને ખૂબ પ્રતિસાદ મળ્યો છે. પડધરી તાલુકાના 60 ગામ, આખું રાજકોટ શહેર અને અત્યારે તો સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓ લઈ લીધા, જામનગર શહેર આખું લઈ લીધું, મોટા રોડ રાજકોટથી ભાવનગર 180 કિલોમીટરનો રોડ સંપૂર્ણપણે વાવી દીધો, રાજકોટથી મોરબી 60 કિલોમીટર. આવી રીતે ખૂબ અમે વૃક્ષારોપણ કર્યું છે અને અત્યારે તો આખા સૌરાષ્ટ્રમાં અત્યારે અમે રાજકોટથી 150 કિલોમીટરની રેન્જમાં કામ કરીએ છીએ. આખું ગુજરાતને એટલું બધું ગ્રીન કરી દઈ કે કેરળ અને હિમાચલ પ્રદેશ જેવું અમારું ગુજરાત બની જાય અને વરસાદની રાહ જોવા કરતાં અમે વરસાદને ખેંચી આવીએ. ઓક્સિજનનો પુરવઠો ઓક્સિજન સિલિન્ડરમાંથી આવે એના કરતાં અમારા પીપળામાંથી ડાયરેક્ટ મળે એવી અમે વ્યવસ્થા કરવા માગીએ છીએ. અને આખા ગુજરાતનો ક્યાંય ગૌચર ખરાબો કે કોઈ રોડ ખાલી ન હોય, અને માત્ર સરકારની અપેક્ષાથી જ નહીં પણ સદભાવના વૃદ્ધાશ્રમ આખા ગુજરાતને ગ્રીન કરે આવી અમારી અપેક્ષા છે.